શ્રી ગણેશાય નમઃ। જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ભગવત સ્મરણમાં। આજે વિનાયક ચતુર્થીના પવિત્ર દિવસે આપણે સાંભળીશું શ્રી ગણેશજીની મંગલાચરણના શ્લોક અને તેનો ગુજરાતી અર્થ સહિત। તે પહેલા આપણે શ્રી ગણપતિ દાદાનું ધ્યાન ધરી લઈએ। ઓમ ગમ ગણપતયે નમઃ। જો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો આવનારી નવી વિડીયો માટે। વિડીયો પસંદ આવે તો લાઇક કરો અને તમારા સાથી મિત્રો અને ગ્રુપોમાં શેર કરો। શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની જય। શ્રી ગણપતિ મંગલાચરણ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। તેનો અર્થ થાય છે, હે વાંકી સૂંઢવાળા, વિશાળ કાયાવાળા, કરોડો સૂર્ય સમાન તેજસ્વી, હે દેવ ગણપતિ, તમે મારા બધા કાર્યોને સદાય વિઘ્ન રહિત બનાવો। વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે। એનો અર્થ થાય છે, હે ભગવાન ગણપતિ, આપ સર્વ સંકટો અને વિઘ્નોના એકમાત્ર શાસક છો, એટલે જ તમે જે કોઈ તમારી આરાધના કરે છે તેને ઉત્પીડિત થવા દેતા નથી। તમે તમારા ઉપાસકોને અભિષ્ટ વરદાન આપી કૃતાર્થ કરો છો। બધા જ દેવતા તમને પ્રિય છે અને તમે બધા જ દેવતાને પ્રિય છો। આપ મોટા ઉદરવાળા એટલે કે લંબોદર અને 64 કળાના નિષ્ણાંત છો। આપ સર્વદા જગતનું મંગલ કરવા તત્પર રહો છો। આપ શ્રેષ્ઠ હાથીના મુખવાળા એટલે કે ગજવંદન છો અને શ્રુયુક્ત યજ્ઞોને તમારા આભૂષણોની જેમ સ્વીકારી લો છો। હે પાર્વતી નંદન, હે ગણોના સ્વામી, હું આપના ચરણોમાં વારંવાર પ્રણામ કરું છું। ગજાનંદ ભૂત ગણાદિ સેવિતમ કપિતથ જંબુ ફલ ચારુ ભક્ષણમ ઉમાસુત શોક વિનાશ કારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ। એનો અર્થ થાય છે, જે હાથી સમાન મુખવાળા છે, મનુષ્ય દેવોને ગણોની જેમની સેવામાં તત્પર રહે છે, કોઠા તથા જાંબુ ફળ જેમનું પ્રિય ભોજન છે, પાર્વતીના પુત્ર છે તથા જે પ્રાણીઓના શોકનો કાયમ વિનાશ કરે છે, તેવા વિઘ્નેશ્વર ભગવાન ગણપતિના ચરણ કમળોમાં હું પ્રણામ કરું છું। એકદંત મહાકાય લંબોદર ગજાનનમ વિઘ્નશંકરમ દેવમ હૈરંબમ પ્રણમામ્યહમ। એનો અર્થ થાય છે, જે એક દાંતથી સુશોભિત છે, વિશાળ શરીરવાળા છે, લંબોદર છે, ગજાનંદ છે તથા જે વિઘ્નોના વિનાશ કરતા છે, એવા દિવ્ય ભગવાન હૈરંબને હું પ્રણામ કરું છું। રક્ષ રક્ષ ગણાધ્યક્ષ રક્ષ ત્રૈલોક્ય રક્ષક ભક્તાનામભ્યં કર્તા ત્રાતા ભવ ભરવાણ વાતઃ। એનો અર્થ થાય છે, જે ગણોના અધ્યક્ષ મારી રક્ષા કરો, હે ત્રણેય લોકના રક્ષક મારી રક્ષા કરો, હે પ્રભુ તમે ભક્તોને અભય આપવા વાળા છો તો આ ભવસાગરથી મારી રક્ષા કરો। યન મંગલમ સર્વજનેષુ દેવ સર્યક્ષ વિદ્યાધર પનગેષુ તસ્યે સ્વરો મંગલમૂર્તિતા ત્વમ ગતો યતો મંગલકૃત સ્વભક્તે। આનો અર્થ થાય છે, યક્ષો વિદ્યાધરો પન્નગો અને સર્વ મનુષ્યનું મંગલ કરનારા સાકાર મંગલમૂર્તિ રૂપ અને સર્વ મંગલોના નિધાન રૂપ હે મહાગણેશ, આપ સદૈવ સર્વ ભક્તોનું મંગલ જ કરો છો। બોલીએ ગજાનંદ ગણપતિ મહારાજની જય। મિત્રો, આ હતી શ્રી ગણેશજીની મંગલાચરણ, નિત્ય
સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરીને શ્રી ગણેશજીની મંગલાચરણ કરવાથી સર્વ પ્રકારના વિઘ્નો દૂર થઈને ગણપતિ દાદાની કૃપા રહે છે. ચતુર્થીના દિવસે પૂનમ અમાસના દિવસે શ્રી ગણપતિની મંગલાચરણનો પાઠ અવશ્ય કરવો. આખું ગુજરાતી સાથે અર્થ સહિત મારી વેબસાઇટ પર મૂકેલું છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હું આશા રાખું છું કે આજે વિનાયક ચતુર્થીના દિવસે શ્રી ગણપતિની મંગલાચરણ સાંભળીને તમને ઘણો આનંદ થયો હશે. મને સાંભળવા માટે આભાર અને સૌને મારા રાધે રાધે.